શુક્રવારે મનપાના કુલ રૂપિયા 997 કરોડના પ્રોજેક્ટોને લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. કતારગામ ખાતેની જાહેરસભા પહેલા સાંજે 5 કલાકે ઉગત ભેસાણ રોડ ખાતે ઉગત બોટોનિકલ લેક ગાર્ડન ખાતે PPP ધોરણે જોય ટ્રેન, હેલિયમ બલૂન તથા વિવિધ એમ્યુઝમેન્ટ રાઇડ્સનું રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે નીતિનભાઈ પટેલ સહિત મેયર અસ્મિતાબેન શિરોયા, જયેશભાઈ રાદડિયા, નાનુભાઈ વાનાણી, પૂર્ણેશભાઈ મોદી, અજયકુમાર ચોકસી તેમજ વગેરે મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નાના બાળકોથી યુવાનો, વયાવૃદ્ધો સૌ કોઈ આનંદ પ્રમોદ સાથે આ તકતીઓનો શુભારંભ કરાયો હતો. અને સિનિયર સિટીઝન તમામને ખૂબ આનંદ પ્રમોદથી અહીંયા સમય પસાર કરી શકે એ માટે ગુજરાતમાં લગભગ કોઈ જગ્યાએ ન હોય અમદાવાદ સિવાય એ પ્રકારનો એમ ગેસવાળો બલૂન જે 400 ફૂટ સુધી ઊંચું જઈ શકે છે અને લગભગ 35 જેટલા પ્રવાસીઓને એમાં સમાઈ શકે છે એવા બલૂનનો શુભારંભ કરવામાં આવ્યો છે. સાથે સાથે 120 જેટલા પેસેન્જરો ને સમગ્ર પાર્કની અંદર લગભગ 2 કિલોમીટર સુધીનું રાઉન્ડ મારી શકે એવી ટ્રેનનું પણ આજે શુભારંભ કરવામાં આવ્યો છે. સુરત શહેર અનેકવિધ રીતે પ્રગતિ અને વિકાસને અગ્રેસર રહ્યું છે. અનેક સુવિધાઓ સુરતમાં પ્રજા માટે, નાગરિકો માટે, બાળકો માટે, બહેનો માટે કોર્પોરેશન તરફથી પ્રાપ્ત કરવામાં આવી રહી છે. પરંતુ અત્યાર સુધી ગુજરાતમાં ફક્ત અમદાવાદ કાંકરિયા લેક ઉપર જે વ્યવસ્થાઓ હતી એટલે કે બલૂન અને ટ્રેન એ ગુજરાતમાં એના કરતાં પણ મોટી વ્યવસ્થા આજે સુરત મહાનગરપાલિકાએ નાગરિકોને લોકાર્પણ કરી છે અને એનો લાભ આવનારા સમયમાં હજારો બાળકોને, પ્રવાસીઓને મળશે. અને બોટોનિકલ ગાર્ડન એ ખૂબ પર્યટન માટે અને આનંદ પ્રમોદ માટે સુરતના તમામ નાગરિકોને ખૂબ ઉપયોગી થશે. આજના પ્રસંગે આવી સુંદર વ્યવસ્થા કરવા બદલ સુરતના અમારા મેયર અને અન્ય હોદ્દેદારશ્રીઓને હું ગુજરાત સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિષય મારા ધ્યાન ઉપર નથી અને એની માહિતી નહીં આપી શકું. બાપુને નક્કી કરવાનું છે. અમે ક્યાં કહીએ છીએ બાપુ આવવાના? કોંગ્રેસના જે જૂથો છે એ જૂથો એકબીજાને નીચું દેખાડવા માટે સતત પ્રચાર કરી રહ્યા છે. 2 દિવસ પહેલાં જે સમગ્ર ગુજરાતના મીડિયાએ વારંવાર બતાવ્યું અને ગુજરાતની પ્રજાએ જોયું છે કે અમદાવાદમાં કોંગ્રેસનું જે પ્રદેશ કાર્યાલય છે ત્યાં આગળ એમના પ્રભારી આવવાના હતા ત્યારે એમના સ્વાગત માટે જે હોર્ડિંગ લગાવવામાં આવેલું એમાં અન્ય નેતાઓના ફોટા હતા પણ શંકરસિંહજીનો ફોટો નહોતો. એટલે બાપુને કોંગ્રેસ ગાયબ કરી રહી છે એવું મીડિયા દ્વારા આખા ગુજરાતે જોયું છે. અને બાપુ ચીનના પ્રવાસે હતા અને ભારત ફર્યા છે. ઘણા સમયથી કોંગ્રેસના જે જૂથો છે એ જૂથોમાં આંતરિક મતભેદ એટલા મોટા પ્રમાણમાં છે કે કયા જૂથના નેતાના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણીઓ લડવામાં આવે એ નક્કી કરવાનું, જાહેર કરવાનું મોવડી મંડળ ઉપર દબાણ છે. એક બાજુ ભરતસિંહ જૂથ એમ કહે છે કે અમને જાહેર કરો અને ભરતસિંહના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડાવવી જોઈએ. શંકરસિંહજી જૂથ એમ કહે છે કે અમને નેતા તરીકે જાહેર કરો અને અમારા નેતૃત્વમાં એટલે કે શંકરસિંહજીના નેતૃત્વમાં ચૂંટણી લડાવવી જોઈએ. એ સિવાય અહેમદ પટેલ, સિદ્ધાર્થ પટેલ, શક્તિસિંહ, અર્જુન મોઢવાડિયા આવા અનેક દાવેદારો કોઈ બહાર દેખાય છે અને કોઈ છુપા છે એવા અનેક લોકોના જે જૂથ ચાલી રહ્યા છે એ જૂથમાં કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે. એટલે કોંગ્રેસનો પ્રશ્ન છે, એમનો આંતરિક વિવાદ છે, એમણે એનું નિરાકરણ કરવાનું છે. પણ કોંગ્રેસમાં જે જૂથ બંધી છે એ સ્પષ્ટ દેખાઈ આવે છે અને ગુજરાતની પ્રજા કોંગ્રેસની આ જૂથબંધી નજર સામે જોઈ રહી છે ત્યારે આવા વિભાજિત થયેલા, વેરવિખેર થયેલા પક્ષને કોઈ સ્વીકારવાનું નથી. અને કોંગ્રેસમાં હજુ તો મેં અગાઉ પણ વારંવાર કહ્યું છે કે વિધાનસભાની ટિકિટો આપવાની, ઉમેદવારો પસંદ કરવાની અને જાહેર કરવાની જ્યારે પ્રક્રિયા કરશે
ત્યારે અત્યારે છે એના કરતા અનેક ગણો વધુ જૂથવાદ અને વિખવાદ કોંગ્રેસમાં થવાનો છે અને કોંગ્રેસ હજુ છે એના કરતા પણ વધુ ગેરવિખે અત્રે ઉલ્લેખનીય છે કે ઉગત ખાતે બોટોનિકલ ગાર્ડનમાં શરૂ કરાયેલી જોય ટ્રેનમાં આંગણવાડી બહેનો તથા શાળાની શિક્ષિકાઓએ બાળકોને બેસાડી આનંદ કરાવ્યો હતો અને ગાર્ડનમાં નવા શુભારંભ સાથે સૌ કોઈએ ખુશી અનુભવી હતી. બ્યુરો રિપોર્ટ સુરત.